મિત્રો, કેમ છો બધા? મજામાં? સૌને મારા જયમામાથી. આજે આપણે વિષય ગણિત ગમતમાં પ્રકરણ પહેલું થોડોક આગળ અભ્યાસ કરીએ. તેમાં વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ આકારો જોયા, ગોળ, લંબચોરસ, ચોરસ, શંકુ, નળાકાર એવા આકારો વિશે. એમાં ગોળ આકાર છે. એ ગોળ આકારને આપણે લસણપટ્ટી ઉપરથી એ નીચે ફેંકીએ તો શું થાય? તો કે ગબડી જાય. નીચે આપણે બોલને લસણપટ્ટી ઉપર મૂકીએ તો ગબડી જાય. ત્યાર પછી આપણે એને લઈને એક પાસો લઈને મૂકીએ તો સીધે સીધું સરકી જાય. સીધે સીધું નીચે આવતું હોય ફેરા વગરનું એની સપાટી એ નીચે પહોંચી જાય. અને એવી જ રીતે આપણે બોલ લઈએ કે ટમેટું એ આમ કરી કરી ગોળ 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 ફરતું ફરતું નીચે પડે એટલે એને ગબડવું કહેવાય. અને સીધે સીધી સપાટી લઈને નીચે આવે, બોક્સ હોય, લંબચોરસ, ચોરસ એ બધી વસ્તુ એવી વસ્તુ અમુક હોય એ સરકી જાય અને ગોળ વસ્તુ છે એ ગબડે, એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. હવે આમાં એક લસણપટ્ટી આપેલી છે. હવે એમાં વિદ્યાર્થી મિત્રો રમે છે. એમાં એક બોલ છે, એક છોકરો ઉપરથી બોલ ગબડાવે છે, ઉપર ઉપર અને નીચે ગબડાવે છે. આ બાજુ એવું છે એક પાસો છે, એ પાસો એક છોકરી લાઈ અને એ સરકાવે છે. એટલે આ છે ગબડાવવું અને આ છે સરકાવવું. એના વિશે આપણે જોઈએ તો કે અહીંયા અમુક ચિત્ર આપ્યા છે કે ગબડતી હોય તેવી વસ્તુ પર રાઈટની નિશાની કરો. હવે તમને ખ્યાલ છે ગબડે એટલે શું? ગોળ વસ્તુ છે એ ગબડે. ગમે તે પદાર્થ ગોળ છે એ બધી વસ્તુ ગબડી જાય. ગોળ ગોળ ફરે એને ગબડે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પેન્સિલ છે. પેન્સિલને આપણે આમ રાખીને જોઈએ તો શું થાય? ગબડી જાય. એટલે આપણે એના ઉપર રાઈટની નિશાની કરીએ. ત્યાર પછી બોલ છે, બોલને આપણે ઉપરથી ફેંકીએ તો શું થશે? તો એ પણ ગબડી જશે. એના પર આપણે રાઈટની નિશાની કરીએ. પછી આ છે બોક્સ, બોક્સ ગબડશે નહીં ગબડે. પછી આ ડુંગળી છે, એનો આકાર પણ ગોળ નથી એટલે એ વસ્તુ પણ ગબડશે નહીં. પછી બીજો પ્રશ્ન એવો હોય છે કે સરકતી હોય તેવી વસ્તુ પર રાઈટની નિશાની કરો. સરકતી વસ્તુ એટલે કે લંબચોરસ, ચોરસ, પછી લંબગોળ વસ્તુ છે એ પણ સરકી શકે. હવે એમાં દૂધી છે. પેલા દૂધીને તમે આમ ઉપરથી ફેંકશો તો એ ગબડશે નહીં ગબડે, એ સરકી જશે. સીધે સીધી સપાટી એ નીચે આવતી રહેશે એટલે એના ઉપર રાઈટની નિશાની કરી. પછી ટમેટું, ટમેટું છે એ શું થશે? હા, ગબડશે, સરકશે નહીં. એટલે આપણે એના ઉપર રાઈટની નિશાની નહીં કરીએ. ત્યાર પછી છે સુટકેસ અથવા બેગ છે. હવે એને આપણે ઉપરની લસણપટ્ટીથી ફેંકીએ તો હા સરકી જશે. શું થશે? સરકી જશે. ત્યાર પછી છે પાવર. પાવર એટલે સેલ. સેલ છે ને આપણે આ પેન્સિલની જેમ જ ઉપરથી નાખીએ તો શું થાય? તો કે ગબડે જાય. આપણે સરકતી વસ્તુ ઉપર રાઈટ કરવાનું છે એટલે સેલમાં આવશે નહીં. બેગમાં બે વસ્તુ છે, પેન્સિલ અને દડો, દૂધી અને સુટકેસ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે છે એક સરસ મજાની વાર્તા સમજદાર દાદીમાં. એ હું તમને આજે વાર્તા સંભળાવું. એક ઘેટાનું બચ્ચું હતું, તે દાદી પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું. એક ઘેટાનું નાનું એવું બચ્ચું હતું, એ પોતાની દાદીમાને મળવા જતું હતું. તો તેને રસ્તામાં એક વરુભાઈ મળે છે. વરુભાઈ શું કહે છે ખબર છે? તો કહે છે કે હું તમને ખાવા જઈ રહ્યો છું. ત્યારે ઘેટાનું બચ્ચું કહે છે, કૃપા કરીને મને જવા દો, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું. ફટાફટ એમ કે મને મારી દાદીમાને મળવા જવા દો, હું ત્યાં જાઉં છે મારે. જ્યારે હું પાછો આવું ત્યારે તમે મને ખાઈ જાજો. ત્યારે વરુ કહે છે, ભલે તું જઈ શકે છે પરંતુ વળતા મારી પાસે આવજે. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેને દાદીમાને વરુની વાત સંભળાવી. જ્યારે એ દાદીમાને મળીને પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં વરુ મળ્યો હતો. એ વરુને એ દાદીમાને વાત કરે છે, તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. એક એના દાદીમાં છે એક આવો ઢોલ આપે છે અને એની અંદર એ કહે છે તું સંતાઈ જા. તેણે તેમ કર્યું કે વરુ છે ઘેટાનું બચ્ચું છે એ ઢોલની અંદર સંતાઈ જાય છે. પછી દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. ઢોલ કેવો હોય છે? ગોળ. સડક ઉપર રાખી અને દાદીમાએ માર્યો ધક્કો, ગબડાવી દીધું. ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું અને ઢોલક છે એ આગળ આગળ આગળ
બધું જોવે છે કે વરુ તેની રાહ જોવી બેઠું છે. શું તે કોઈના ઘેટાના બચ્ચાને અહીં આવવા જોયું? વરુ પૂછે છે તે કોઈ ઘેટાના નાના બચ્ચાને અહીં આવતા જોયું છે? ત્યારે ઢોલ કહે છે ના. વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યો. પછી જે ઢોલ થોડો કઈ એકલો એકલો હાલે પછી એને શંકા છે તો વરુ છે એ ઘેટાના બચ્ચા પાછળ જે ઢોલ ચાલતો તો એની પાછળ દોડે છે. વરુ તેને પકડી લે તે પેલા ઘેટાનું બચ્ચું તેના ઘર પહોંચી ગઈ. તેણે પોતાની દાદી માનો આભાર માન્યો અને એ સડક પૂરી થાય ત્યારે તેનું ઘર આવતું હતું એ ઘરમાં જ વરુ પહોંચે અને પકડે પેલા એના ઘરમાં ઘૂસી જાય છે અને એના દાદી માનો ખૂબ ખૂબ આભાર માને છે. તો વિદ્યાર્થી મિત્રો ઢોલ કેવી વસ્તુ છે? તો કે ગબડતી વસ્તુ છે. અને દાદી માં સમજદાર હતા એને આવી સરસ મજાની એક યુક્તિ બતાવી અને એ ઘેટાનું બચ્ચું બચી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ગબડતી અને સરકતી વસ્તુ વિશે અભ્યાસ કર્યો. વસ્તુ